નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું તમારી સમક્ષ દીક્ષા મેમ. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે 1 થી 20 સુધીના તત્વોના પરમાણ્વીય ક્રમાંક અને તત્વોના નામ અને તેની સંજ્ઞા આપણે જોઈ છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણા રસાયણ વિજ્ઞાનની અંદર 1 થી 30 સુધીના તત્વો ખૂબ અગત્યના છે, એટલા માટે આપણે હવે 21 થી 30 સુધીના તત્વો પણ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, મેં 21 થી 30 સુધીના તત્વોને અલગ તારવ્યા છે. એનું કારણ છે કે 21 થી 30 સુધીના તત્વોને યાદ રાખવા માટે તમારી પાસે એક શોર્ટ ફોર્મ છે, બરાબર છે? 1 થી 20 સુધીના તત્વો તમે સહેલાઈથી યાદ રાખી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, 21 થી 30 સુધીના તત્વોને યાદ રાખવું હોય તો એનું નામ છે સતી વિક્રમ ફેકો નિકુંજ. આ શબ્દ યાદ રાખવાનો છે, એક આખો શબ્દ યાદ રાખવાનો છે, સતી વિક્રમ ફેકો નિકુંજ, બરાબર છે? સ પરથી વિદ્યાર્થી મિત્રો પહેલું તત્વનું નામ છે 21મા નંબરનું તત્વ સ્કેન્ડિયમ, એવી જ રીતે ટી પરથી ટિટાનિયમ, વી પરથી વેનેડિયમ, ક્ર એટલે ક્રોમિયમ, મ એટલે મેંગેનીઝ, ફે એફ એટલે આયર્ન, એવી જ રીતે કો એટલે કોબાલ્ટ, ની એટલે નિકલ, કુ એટલે કોપર સીયુ, બરાબર છે? અને ઝ એટલે ઝિંક. વિદ્યાર્થી મિત્રો તમે આ શબ્દ યાદ રાખશો ને આખો, એટલે 21 થી 30 સુધીના તત્વો તમને યાદ રહી જ જશે. હવે વિદ્યાર્થી મિત્રો તમને ક્વેશ્ચન થશે કે સાના માટે આપણે આ તત્વોને નામ સંજ્ઞા એનો પરમાણ્વીય ક્રમાંક યાદ રાખવો, બરાબર? વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, આના પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે પરમાણ્વીય ભાર અને અણુ ભાર, બરાબર છે? વિદ્યાર્થી મિત્રો અણુ અને પરમાણુ વચ્ચેનો તફાવત આપણે જોયો છે. પરમાણુ આપણે કોને કીધેલો વિદ્યાર્થી મિત્રો, કે પદાર્થનો કોઈક નાનામાં નાનો અતિ સૂક્ષ્મ કણ, જેને આપણે શું કીધેલો, પરમાણુ. અને પરમાણુઓનો સમૂહ કે પરમાણુઓ બધા ભેગા થઈને જે કંઈ બનાવે તેને આપણે શું કીધેલું, અણુ. હવે ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, હું તમને એક ઉદાહરણ આપું સિમ્પલ, કે ધારો કે અત્યારે આપણે ચોકનો ભૂકો લઈએ અને એ ચોકના ભૂકાનો એક નાનામાં નાનો અતિ સૂક્ષ્મ કણ લઉં અને તમને એનું વજન કરવા આપો વિદ્યાર્થી મિત્રો, તો થાય ખરું? ના, કારણ કે અતિ સૂક્ષ્મ કણ છે જેને ખરેખર આપણે નરી આંખે સરળતાથી જોઈ પણ નથી શકતા, આટલો અતિ સૂક્ષ્મ કણનું આપણે વજન કરી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો એક અગત્યનો વર્ડ યાદ રાખજો, એક અગત્યનો સેન્ટેન્સ, કે પરમાણ્વીય ભાર એટલે કે પરમાણુનું ભાર નક્કી કરવો હોય તો ડડ સ્પેક્ટ્રોમીટી નામના સાધન વડે કરી શકાય. કયું સાધન? ડડ સ્પેક્ટ્રોમીટી. હવે વિદ્યાર્થી મિત્રો અત્યારે મેં તમારી પાસે અહીંયા બાજુમાં બધા તત્વોની સંજ્ઞા અને એનો પરમાણ્વીય ભાર લખેલો છે. વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે એમ કહી શકીએ કે આ બધા અત્યંત પરમાણુ છે. કેમ પરમાણુ? તો અત્યારે તમે જુઓ આ તત્વો બધા એકલા છે. ધારો કે આ H ને જો આવી રીતે H2 સ્વરૂપે લખું તો એને શું કહેવાય, અણુ, બરાબર ને? બરાબર. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આ બધા તત્વોના પરમાણુનો ભાર કોણે નક્કી કર્યા, તમે કે મેં? નહીં, ડર સ્પેક્ટ્રોમીટી નામના સાધન વડે નક્કી કરવામાં આવ્યું. અને એ ડર સ્પેક્ટ્રોમીટી નામના સાધન પર જ્યારે વજન કરવામાં આવ્યું ત્યારે હાઇડ્રોજનનો પરમાણ્વીય ભાર કેટલો મળ્યો, 1, કાર્બનનો પરમાણ્વીય ભાર કેટલો મળ્યો, 12, ઓક્સિજનનો પરમાણ્વીય ભાર મળ્યો, 16, એવી જ રીતે NaNO પરમાણ્વીય ભાર મળ્યો, 23, CLનો પરમાણ્વીય ભાર મળ્યો, 35.5, સલ્ફરનો પરમાણ્વીય ભાર મળ્યો, 32, એવી જ રીતે Fe નો પરમાણ્વીય ભાર, આયર્નનો પરમાણ્વીય ભાર મળ્યો, 56, પોટેશિયમનો પરમાણ્વીય ભાર મળ્યો, 39, અને Cu નો પરમાણ્વીય ભાર મળ્યો, 63.5. હવે વિદ્યાર્થી મિત્રો આ સર્વસ્વીકૃત માન્ય, આપણે એને માની લેવાનું છે કે પરમાણ્વીય ભાર આટલો છે, બરાબર? આના પરથી આપણે શું કરવાનું, તો આ પરમાણ્વીય ભાર ચોક્કસપણે તમે મોડે રાખશો તો જ આના પરથી વિદ્યાર્થી મિત્રો અણુ ભાર ગણાશે. અને અણુ ભારના દાખલા આપણા રસાયણ વિજ્ઞાનની અંદર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર? કોઈ પણ દાખલા તમે ગણો એટલે અણુ ભાર આવે, આવે ને આવે જ. હવે વિદ્યાર્થી મિત્રો અણુ ભાર ગણવો હોય આખા અણુનો ભાર, બરાબર ને, તો એના માટે દરેક પરમાણુનો ભાર આપણને ખબર હોવો જોઈએ, તો એ પરમાણ્વીય ભાર અહીંયા દર્શાવેલા છે. હવે બીજું વિદ્યાર્થી મિત્રો કે પરમાણ્વીય ભારની સંજ્ઞા છે AMU. વિદ્યાર્થી મિત્રો સંજ્ઞા ધ્યાન રાખજો, AMU આનું ફૂલ ફોર્મ છે એટોમિક માસ યુનિટ, અથવા તો તમે બીજી શબ્દમાં ફક્ત યુ વડે પણ દર્શાવી શકો, બરાબર છે? આ શું છે એની સંજ્ઞા. વિદ્યાર્થી મિત્રો આ ફક્ત અણુ ભાર ગણવા માટેનો બેઝ છે, બરાબર છે? કે તમે ફક્ત આ પરમાણ્વીય ભાર મોડે રાખશો તો અણુ ભાર ગણી
વિદ્યાર્થી મિત્રો આ વિડિયોને વારંવાર જુઓ અને સમજો. થેન્ક યુ.